અને મારું મોટે થઈને ડૉક્ટર બનવું છે. ગામમાં લોકો બીમાર પડે ત્યારે રેડિયા પાડા જાય એટલે મેં મારા મનમાં એવો વિચાર આવ્યો કે હું પોતે ડૉક્ટર બનીશ એટલે લોકોની સેવા કરીશ. આ મારો વિચાર હતો. આ છે સંધ્યા. તેનું ડૉક્ટર બનવાનું સપનું પૂરું થાય તે માટે સારું ભણતર ખૂબ જ જરૂરી છે. સંધ્યાની ડૉક્ટર બનવાની સફરમાં તેને સહયોગ મળ્યો ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષક કિશનભાઈનો, જેમણે સંધ્યાને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના દ્વાર સુધી પહોંચાડવામાં ભરપૂર સાથ નિભાવ્યો. મારી ભત્રીજી જ્યારે ધોરણ 5માં અભ્યાસ કરતી હતી ત્યારે કે આર શ્રોફ ફાઉન્ડેશન તરફથી વસાવા કિશનભાઈ, જેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે એમના મગજમાં એવું હતું કે મારે કંઈક મારા છોકરાને, મારા ગામના છોકરાને કંઈક આગળ વધારવું છે. તેઓ પ્રાથમિક શાળા મોહંબીડીમાં શાળા સમય દરમિયાન હાજર હતા અને જ્યારે 8-10 દરમિયાન તેઓ ધોરણ 5માં ભણતા બાળકોને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના પ્રવેશ પરીક્ષા માટે અભ્યાસ કરાવતા હતા અને જેનો લાભ મારી ભત્રીજીને મળ્યો છે. અને હું કે આર શ્રોફને પણ એટલો આભારી છું કે જેઓ અમારા ગામમાં, અમારા અંતરેડ ગામમાં આવીને જેઓ કિશનભાઈ જેવા શિક્ષકો નિમ્યા અને તેનો લાભ અમારા મોહબુડી ગામને મળ્યો છે, જે બદલ ક્રેઆર સાહેબ અને કિશનભાઈનો હું આભારી છું. મેં વિચારતો કે કંઈક આવા મારા સમાજના કંઈક એવા લીડરો ઊભા થઈ જાય, એવા બાળકોને તૈયાર કરું અને સમય આવતા એ લોકો પણ સમાજ માટે કંઈક કરી શકે એ વિચાર હતો. એ બાળકોની પરિસ્થિતિ એવી હતી કે એના વાલીઓ એમને ભણાવી શકતા નહોતા, એમની પાસે ધ્યાન નહોતા આપતા. પછી મને વિચાર આવ્યો કે એ બાળકોને કંઈક ભણાવવું અને કદાચ પરીક્ષા પાસ કરે તો પછી એ સારી સ્કૂલમાં ભણી શકે. પણ મને એવું વિચાર આવ્યો કે વાલીઓ પાસે છેદ લઈને શું કરવું મારે, એમ કારણ કે વાલીની પરિસ્થિતિ એવી છે. 8-10 સુધીમાં હું આમ ફ્રી જઉં છું તો એ સમયને ઉપયોગ કરીને હું પહેલાં બાળકોને તૈયાર કરું, તો મારા માટે એ વિચાર હતો. એ બાળકોને નોટ, પેન, રબર છે એ જરૂરી વસ્તુ હું આપતો હતો અને જાતે હું 13 બાળકો માટે 4 જેવી ચોપડી હું જાતે ખરીદીને ડેડિયાપાડાથી લઈ ગયો હતો અને એ બાળકોને દરરોજનું એમાંથી વંચાવતો હતો. એકલવ્ય મોડેલ સ્કૂલ માટે સ્પેશિયલ બુક હતી, એ દ્વારા એ બાળકોને તૈયાર કર્યા મેં. અને ત્યારે 11 જેવા બાળકો પાસ થયા હતા અને તેમાંથી 4 બાળકો અત્યારે મોડેલ સ્કૂલમાં ભણે છે. જો કદાચ એ બાળકોને હું ના ભણાવતો અને કદાચ હું ટ્યુશન ના આપતો ને એ બાળકો કદાચ મોડેલમાં ના જતો, મારો વિચાર એ છે કે કદાચ એ બાળકો બીજા બાળકની જેમ બીજે ના ભણી શકતા એમ. અને અત્યારે એ બાળકોની પરિસ્થિતિ કંઈક અલગ જ હતી એમ. એના લેવલના બાળકો અત્યારે બાળમજૂરી કરે છે. એ બાળકોને જોઈને મને એ આનંદ થાય છે કે ખરેખર આ બાળકોને મેં ભણાવ્યા અને અત્યારે ભણે છે.